કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન. પાઠક્રમ છે 9. પાઠનું નામ છે ભારતના રાજ્યો અને તેમની રાજધાની. ભારતના જુદા જુદા રાજ્યોના નામ આપ્યા છે અને સામે તેની રાજધાનીના નામ આપ્યા છે, તે આપણે આ પાઠ દરમિયાન જોઈશું. પહેલું છે મથાળું, એનું પ્રશ્નવાચી. વિભાગ અ માં શું આપેલું છે? રાજ્યો. અને વિભાગ બ માં રાજધાનીઓ છે, તેને જોડવાની છે. વિભાગ અ માંથી આપેલા બોક્સમાં વિભાગ બ નો સાચો નંબર લખો. અને પહેલું એક કરીને આપ્યું છે, ઉદાહરણ આપણને આપ્યું છે. અહીં આડા અવળા બધા નામ રાજધાનીઓ આપેલી છે, તેની સામે સાચો જવાબ લખવાનો છે અને એમાં બોક્સમાં નંબર લખવાના છે ઉત્તરમાં. તો પહેલું છે અરુણાચલ. તો અરુણાચલ રાજ્યની રાજધાની કઈ છે? ઈટાનગર. તો અહીંયા આપણે ઉત્તરમાં ક્રમમાં લખીશું 6. પછી છે અસમ. અસમમાં પછી જવાબ આવશે દિસપુર. તો દિસપુરનો નંબર કયો છે? 14. તો અહીં ઉત્તરના બોક્સમાં લખીશું 14 નંબર. હવે છે આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશ રાજ્યની રાજધાની કઈ છે? હૈદરાબાદ. તો હૈદરાબાદનો નંબર કયો છે? 11. તો અહીં લખીશું 11 નંબર. હવે આગળનો છે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશની રાજધાની કઈ છે? લખનૌ. તો લખનૌનો નંબર કયો છે? 1. તો અહીં આપણે લખીશું 1. હવે છે આગળનું રાજ્ય કયું? ઉત્તરાખંડ. ઉત્તરાખંડની રાજધાની કઈ છે? દહેરાદૂન. તો દહેરાદૂનનો નંબર કયો છે? 4. તો બોક્સમાં લખીશું 4 નંબર. આગળનું રાજ્ય છે ઓડિશા. ઓડિશા રાજ્યની રાજધાની છે ભુવનેશ્વર. તો ભુવનેશ્વરનો નંબર કયો છે વિદ્યાર્થી મિત્રો? 10. તો અહીં લખીશું 10. હવે આગળનું છે કર્ણાટક. કર્ણાટક રાજ્યની રાજધાની અહીં રાજધાનીઓમાં ગોતીને લખીશું કઈ છે? બેંગાલુરુ. તો બેંગાલુરુનો નંબર કયો છે? 13. તો અહીં લખીશું 13 નંબર. હવે આગળની જોડવું છે કેરળ. તો કેરળ રાજ્યની રાજધાની તિરુવનંતપુરમ. તો તિરુવનંતપુરમનો નંબર કયો આપેલ છે મિત્રો? 9. તો અહીં લખીશું 9. હવે આગળનું રાજ્ય છે આપણું કયું? ગુજરાત. એનું તો આપણને ખબર છે, ગુજરાતની રાજધાની ગાંધીનગર. તો ગાંધીનગર ક્યાં લખ્યું છે? નંબર 5માં. તો ગુજરાતના સામેના બોક્સમાં લખીશું નંબર 5. હવે છે આગળનું બોક્સ ખાલી જોડવું ગોવા. તો ગોવાની રાજધાની કઈ? પણજી. તો પણજીમાં કયો નંબર છે મિત્રો? 2. તો અહીં આપણે બોક્સમાં લખીશું 2. હવે છે છત્તીસગઢ. છત્તીસગઢની રાજધાની કઈ છે? રાયપુર. તો રાયપુરનો નંબર કયો છે? 7. તો અહીં બોક્સમાં લખીશું 7. આગળનું રાજ્ય કયું છે? જમ્મુ અને કાશ્મીર. જમ્મુ કાશ્મીરની રાજધાની કઈ છે? શ્રીનગર. અને જમ્મુ તેનો નંબર છે 3. તો અહીં આપણે લખીશું 3. ઝારખંડ રાજ્યની રાજધાની કઈ છે? રાંચી. તો રાંચીનો નંબર કયો છે? 8. તો આપણે અહીં લખીશું નંબર 8. આગળનું છે જોડકું તામિલનાડુ. તામિલનાડુ રાજ્યની રાજધાની કઈ છે? ચેન્નઈ. તો ચેન્નઈનો ક્રમ કયો છે? 12. તો મિત્રો અહીં લખીશું નંબર 12. આ રીતે રાજ્ય અને રાજધાનીઓનું લખો નામ અને એના બોક્સમાં સાચો ક્રમ લખવાનો છે. આગળ જોઈએ. આગળનું રાજ્ય છે તેલંગાણા. તેલંગાણા રાજ્યની રાજધાની કઈ છે? હૈદરાબાદ. તો હૈદરાબાદનો ક્રમ કયો છે? 16. હવે આગળનું જોઈએ ત્રિપુરા. ત્રિપુરા રાજ્યની રાજધાની કઈ છે? અગરતલા. તો અગરતલાનો ક્રમ કયો છે? 15. તો અહીં આપણે લખીશું 15. હવે આપણે આગળ જોઈએ નાગાલેન્ડ રાજ્ય. હવે એની રાજધાની કઈ છે નાગાલેન્ડ રાજ્યની? તો કોહિમા. કોહિમાનો ક્રમ કયો છે? 26. તો અહીં બોક્સમાં લખીશું 26 નંબર. હવે આગળની રાજ્ય છે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળની રાજધાની કઈ છે? કોલકાતા.
તો આપણે જવાબમાં એટલે કે નંબર જોઈશું કયો છે 20, તો અહીં બોક્સમાં આપણે લખીશું 20 નંબર. હવે આગળનું રાજ્ય છે પંજાબ, તો પંજાબ રાજ્યની રાજધાની કઈ છે? ચંડીગઢ. ચંડીગઢનો ક્રમ કયો છે? 17, તો આપણે અહીં બોક્સમાં લખીશું 17. હવે આગળનું રાજ્ય છે બિહાર, તો બિહારનો ક્રમ બિહાર રાજ્યના રાજધાની બાજુના રાજધાનીઓમાંથી આપણે શોધીશું. અને ખબર છે આપણને બિહાર રાજ્યની રાજધાની કઈ છે? પટના. તો પટના ક્યાં લખ્યું છે? 19મા ક્રમમાં, તો આપણે બોક્સમાં લખીશું 19 નંબર. હવે આગળ છે મણિપુર, મણિપુર રાજ્યની રાજધાની કઈ? ઇમ્ફાલ. તો અહીં રાજ્યની રાજધાનીઓમાં જોઈએ તો ઇમ્ફાલના નંબર કયો છે? 25, તો અહીં બોક્સમાં લખીશું 25. હવે આગળનું રાજ્ય છે એટલે કે કયું? મધ્ય પ્રદેશ. તો મધ્યપ્રદેશની રાજધાની કઈ? ભોપાલ. તો ભોપાલનો ક્રમ કયો છે? 29, તો આપણે અહીં ખાલી બોક્સમાં શું લખીશું? 29 નંબર. હવે આગળના રાજ્ય વિશે જોઈએ, કયું છે? મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્રની રાજધાની કઈ? મુંબઈ. તો અહીં રાજધાનીઓમાં જોઈશું મુંબઈ ક્યાં લખ્યું છે? આ રહ્યું. તેનો ક્રમ કયો છે? 21, તો આપણે મહારાષ્ટ્રની સામેના બોક્સમાં શું લખીશું? 21 નંબર. હવે આગળની જોઈએ રાજ્ય કયું છે? મિઝોરમ. મિઝોરમની રાજધાની કઈ છે? આઇઝોલ. આઇઝોલ ક્યાં લખેલું છે? 28 નંબરમાં, તો બોક્સમાં લખીશું 28 નંબર. હવે આગળનું રાજ્ય છે મેઘાલય, તો મેઘાલયનું રાજધાની કઈ છે? શિલોંગ. તો શિલોંગનો ક્રમ કયો છે? 22, તો અહીં લખીશું 22. હવે આગળ છે રાજસ્થાન, તો રાજસ્થાનની રાજધાની કઈ છે એ આપણને ખબર છે ને? જયપુર. તો રાજધાનીમાં જયપુર ક્યાં લખ્યું? 24 નંબરમાં, તો રાજસ્થાનની સામેના બોક્સમાં લખીશું 24 નંબર. હવે આગળનું છે જોડકું એટલે કે સિક્કિમ, તો સિક્કિમની રાજધાની કઈ છે? ગંગટોક. તો ગંગટોકનો નંબર છે 18, તો 18 નંબર અહીં લખીશું. હરિયાણા, હરિયાણા રાજ્ય છે તેની રાજધાની કઈ છે? ચંડીગઢ. જેમ પંજાબની પણ ચંડીગઢ, તેમ હરિયાણાની પણ ચંડીગઢ, તો અહીં નંબર લખીશું 23. આગળનું રાજ્ય છેલ્લું છે હિમાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશની રાજધાની કઈ છે? શિમલા. તો શિમલાનો ક્રમ છે કયો? 27, તો અહીં બોક્સમાં આપણે લખીશું 27. તો આ રીતે અહીં આ પાઠ પૂરો થાય છે. અભ્યાસ એટલે કે ગૃહ કાર્ય દરમિયાન તમારે આ રીતે રાજ્યો અને રાજધાનીઓ લખી અને વચ્ચેના ઉત્તરમાં બોક્સમાં તેનો સાચો ક્રમ લખવાનો છે અને સુંદર અક્ષરે લખવાનું રહેશે. તો આવજો વિદ્યાર્થી મિત્રો.